छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की नंद गेरा नंद गयो जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की लाल की जय बाल कृष्ण लाल की जय। तो फ्रेंड्स चारे कोर जारे उत्साह नो माहौल होय अने बस बधाना ज घर मा एक ज राह जुवाती होय कि क्यारे बार वागे अने क्यारे लाला जशे एमनो जन्म थाय अने बद्धा ना ज घर मा एक रौनक नो माहौल थई जाय जेवो अत्यारे अहींया राय छठ्ठा परिवार मा खूब सरस माहौल थयो छे। पण हां एनी साथे साथे जे वानगीओ नो माहौल छे ए पण बिल्कुल नहीं आपणे एने ओछो करवा दईए અને ખૂબ સરસ રેસિપી તમારા બંને પાસેથી શીખીશું કોમલબેન અને હિનાબેન બરાબર તૈયાર છો એકદમ રેસિપી માટે પણ સૌથી પહેલા જે છે જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એના માટે જ જે આપણે વાનગીઓ શીખવાના છે એની શરૂઆત કરીશું અને આગળ જે છે એ સેલિબ્રેશનને વધારવા માટે શું થવાનું છે મટકી ફોડ બરાબર તૈયાર છો મટકી ફોડ માટે હા બિલકુલ હા તો બસ ખૂબ સરસ જે છે કૃષ્ણની ધૂન એક બોલાવી દીધી છે અને કૃષ્ણજીનું જ્યારે નામ લઈ લીધું છે તો મટકી ફોડનો પ્રોગ્રામ આપણે પછી રાખીએ અત્યારે ડાયરેક્ટ જઈએ વાનગી શીખવા માટે તો હજી એકવાર થઈ જાય નંદ ગેરા નંદ ગયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ભાઈ વાહ હવે લાગે છે કે જન્માષ્ટમીનો એક જે માહોલ છે ને એ સરસ ક્રિએટ થઈ ગયો છે અને બસ આની સાથે જ આપણે શરૂઆત કરી દઈએ આજની વાનગીઓની અને સૌથી પહેલી જે વાનગી છે આપણને શીખવાડવાના છે હિના રાયઠઠ્ઠા હિનાબેન સાચે જ મને તમારા લાલા છે ને બહુ જ ગમ્યા એમનો સાજ શણગાર આમ એવું લાગે કે જોતા જ રહીએ એમને એકચ્યુઅલી આજે મારા લાલાજીનો છે ને 5મો જન્મદિવસ છે આ ઘરની અંદર અમે લોકોએ 5 વર્ષ પહેલા લાલાજીને પધરાવ્યા હતા અચ્છા તો હેપી બર્થડે તમારા લાલાને પણ થેન્ક યુ ડબલ સેલિબ્રેશન થઈ ગયું આ તો તો પછી કાનુડાનો જે ખાસ દિવસ છે તો એના માટે કઈ વાનગી લઈને આવ્યા છો દીપાલી આમ તો કાનુડાને તો મીઠું ભાવતું જ હોય પણ આજકાલના લાલાને આવું બધું સ્વીટ્સ ઓછી ભાવે